चौबीस कलाक में राज्य 193 तालुका में वरसाद थयो छे, जेमां साबरकांठाना ईडर में सौथी वधु 6 इंच जेटलो वरसाद खाबक्यो। तलोद में पड़ो 5.5 इंच वरसाद, मोड़ासा अने लुणावाड़ा में 5.5 इंच जेटलो वरसाद खाबक्यो छे, तो वीरपुर अने संतरामपुर में 5.5 इंच वरसाद खाबक्यो। उपलेटा धनसुरा में 5.5 इंच जेटलो वरसाद पड़ो छे, तो 23 तालुका में 3 इंच करता वधु वरसाद नोंधायो छे। રાજ્યના 46 તાલુકાઓમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે, 93 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે। હવે વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહેજો। ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે કે 15મી જુલાઈએ બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે। આ નવી સિસ્ટમને કારણે ગુજરાતને પણ વરસાદ મળશે। 17 થી લઈને 20 જુલાઈએ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ હશે। 20 જુલાઈનું વહન ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને 20 જુલાઈનું વહન જોરદાર હોઈ શકે છે। 23મી જુલાઈએ પણ એક લો પ્રેશર બની શકે છે અને જુલાઈમાં ઉપરાઉપરી 2 સિસ્ટમ બનશે। આ ઉપરાઉપરી 2 સિસ્ટમ ગુજરાતને વરસાદ આપશે। ઓગસ્ટમાં પણ બેક ટુ બેક સિસ્ટમ આવી રહી છે। પંદરમી જુલાઈએ પણ મકાન ઉઠાકરમાં હળવું દબાણ ઉભું થશે અને એ લગભગ દેશના ભાગોમાં આવતા ઉત્તર ભારતના પૂર્વ ભારતના છત્તીસગઢ વગેરે ભાગમાં વરસાદ લાવશે, પરંતુ પશ્ચિમ છેડે વરસાદ લાવતા ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે લગભગ 15 પછી ત્યારબાદ 27 થી 20માં પણ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પણ ત્યાર પછી જે 20મી જુલાઈનું જે વાહન આવી રહ્યું છે બંગાળ ઉપસાગરમાં, તે લગભગ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને આ વાહન જબરું હશે। આ વાહન જે છે એ દેશના મહદ ભાગોમાં ભારે વરસાદ કરશે, ગંગા જમુનાના જળ સપાટીમાં વધારો થશે, ઉત્તર ભારતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। એટલે આ 20મી તારીખનું જે લો પ્રેશર છે એ ડિપ્રેશનમાં ફેરવાય તો પણ નવાઈ નહીં, ત્યાર પછી 23મી તારીખની આસપાસનું પણ એક લો પ્રેશર બનશે। એમ બેક ટુ બેક જે લો પ્રેશર બને છે એ આ વખતે ગુજરાતમાં સારું ચોમાસું લઈને મેઘ સવારી લઈને આવી રહ્યું છે અને ઓગસ્ટમાં પણ બેક ટુ બેક ડિપ્રેશન થવાના છે અને આ લો પ્રેશર અને ઓગસ્ટમાં પણ લો પ્રેશર ડિપ્રેશનમાં કદાચ ફેરવાઈ ન શકે તો પણ નવાઈ છે। તો 25 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે, 2 થી 4 ઓગસ્ટે ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ રહેશે, 8મી ઓગસ્ટે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે, 17મી ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટી જશે, ઓગસ્ટમાં વરસાદની વધઘટ જોવા મળશે। ઓગસ્ટમાં જુલાઈના અંતથી લગભગ 25 જુલાઈથી ગણીએ તો 8મી ઓગસ્ટ વચ્ચે વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતા છે, એમાં 2, 3 અને 4 ઓગસ્ટે જો વરસાદ આશ્રિત થવામાં થયો મોટા ફોરાનો તો એ વરસાદ લંબાઈ શકે છે। એટલે ઓગસ્ટમાં 8મી ઓગસ્ટ તો વરસાદ થશે, ત્યારબાદ લગભગ ધીરે ધીરે વધતો ઓછો વરસાદ 17 ઓગસ્ટની આસપાસ થશે, પણ 23 ઓગસ્ટ પછી વરસાદનું જોર લગભગ ઘટવાની શક્યતા રહેશે। એટલે ઓગસ્ટમાં વધઘટ વરસાદની રહેશે, પણ જે લો પ્રેશર બંગાળ ઉપસાગરમાં એ તો બેક ટુ બેક આવ્યા જ કરશે। અને હવે વાત કરીશું બરબાદીના વરસાદની। હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવથી તારાજી સર્જાઈ છે, પર્વતો પર થઈ રહેલા અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। અવિરત વરસાદથી પર્વતો પર વહેતા ધોધ જાણે રસ્તા પર વહી રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। પર્વતો પર વહેતા ધોધ આહલાદક લાગતા હોય છે, પરંતુ આ ધોધ જ્યારે રહેણાંક વિસ્તારમાં વહેતા થયા છે ત્યારે ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે, કારણ કે પાણીનો જબરજસ્ત પ્રવાહ રહેણાંક વિસ્તારોમાંથી જઈ રહ્યો છે। તો આપને આ તસવીરો બતાવીશ, તમે જોઈ શકો છો કે પાણીનો જબરજસ્ત પ્રવાહ છે અને તેમાં જે વાહનો પાર્ક કરેલા છે એ વાહનો પણ તણાઈ જાય એ પ્રકારનો આ પ્રવાહ છે। આ પ્રવાહની અંદર કોઈ પણ વ્યક્તિ અગર ચાલીને જાય છે તો તે પણ
आ प्रवाहनी अंदर तणाई जवानी पूरी शक्यता छे। एवो जबरदस्त प्रवाह हिमाचल प्रदेशना अलग अलग विस्तारोमां जोवा मळी रह्यो छे। बारे मेघ खांगा थया छे अने तेना कारणे हिमाचल प्रदेशमां मेघ तांडव जेवी परिस्थिति छे। लोकोनुं जनजीवन अहींया खूब ज प्रभावित छे। सतत बीजी वखत अहीं आकाशमांथी जाणे आफत वरसी रही छे। कुल्लूमांथी पसार थता व्यास नदीए भयजनक सपाटी वटावी छे अने तेनी आ तस्वीरो जुओ। व्यास नदी गांडीतूर बनता लोको चिंतामां मुकाई गया। रहेणाक विस्तारोमां आ नदीना पाणी घुसी गया छे। नदीना पाणी अहींयाथी वही रह्या छे। पाणीनो धसमसतो प्रवाह एटलो जबरदस्त अने भयानक छे के ते लोको हवे मेघराजाने खवैया करवा आजीजी करी रह्या छे। तो आ तस्वीरो हूँ आपने बताविश के व्यास नदीनु आ रौद्र स्वरूप तमे जोई शको छो। आसपास में रहेणाक मकानो छे, त्यां नानकडुं एक मंदिर पण आवेलुं छे अने आ जग्याए कोईए विचार्युं पण नहीं होय के आटलो जबरदस्त पाणीनो प्रवाह चोमासा दरमियान अहींया जोवा मळशे। जबरदस्त तूफान मचावी रही छे व्यास नदी अने तेनो आ धसमसतो प्रवाह जे छे ए आखा रहेणाक विस्तारने घमरोळी रह्यो छे। हवे आ एवी परिस्थिति छे के अहींया कोई चालीने पण जई शके एम नथी। आ तस्वीरो जुओ। हिमाचल प्रदेश में पूरनो प्रकोप जे छे ए हजु पण छे। नदीओ गाणीतूर बनेली छे। कुल्लू में आईएसबीटी नजीक वहेती व्यास नदीए रौद्र रूप धारण करेलू छे अने पूरनो प्रकोप जे छे ए अलग अलग तस्वीरो द्वारा जोवा मळी रह्यो छे। पाणीनो धसमसतो प्रवाह अहींना रहेणाकवाड़ा विस्तारों में फरी वळ्यो छे। पाणीना प्रवाहमां अनेक घरोए जळ समाधि लीधी छे। नदी रौद्र बनता सतत ताराजीना दृश्यो सामे आवी रह्या छे। હવે આ તસવીર જુઓ। હિમાચલ પ્રદેશમાં મેઘરાજા જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે ત્યારે ભારે વરસાદથી મેઘ કહેર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। રાજ્યના ચંબામાં રાવી નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું અને એ રૌદ્ર સ્વરૂપે જ અહીંયા વહી રહી છે। નદીમાં પાણી શાંત હોય ત્યારે નયન રમ્ય લાગતો અહીંનો નજારો આજે લોકોના જીવ અધ્ધર કરી દે તેવો ભયાનક બની ગયો છે। મોટાભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી દેતા ભારે તારાજી સર્જાઈ છે। तो आ तस्वीर हूँ आपने बताईश। तमे जोई शको छो कि अहींया चंबा विस्तार में आ नदी जे छे ए केटली तोफानी बनी चूकी छे कि अहींया जेनू एनू वहेतुं जे पाणी छे एक समय एवो छे कि आ नदीना वहेता पाणीने जोवा माटे लोको आवता होय छे, परंतु ज्यारे आ प्रकारनुं स्वरूप नदीनुं छे त्यारे अहींया लोको भयानक स्थितिमां मुकाई गया छे अने पोते भयमां जीवी रह्या छे कि क्यांक आ पाणी घर सुधी ना पहोंची जाय। હવે આ તસવીર આપણે બતાવી રહ્યા છે, હિમાચલ પ્રદેશથી આવી રહી છે આ તસવીર। આફતનો અહીંયા વરસાદ અલગ અલગ વિસ્તારોને ઘમરોળતો જઈ રહ્યો છે। પર્વતો પર અવિરત થઈ રહેલા વરસાદથી રાજ્યની મોટાભાગની નદી ગાંડીતૂર બની છે। બે અલગ અલગ તસવીરોમાં જોઈ શકાય છે નદીઓમાં પાણીનો પ્રવાહ એટલો તીવ્ર છે કે પાણીના રસ્તામાં જે પણ આવે, ગાડી હોય, વ્યક્તિ હોય, ટ્રક હોય, ગમે તે હોય, પોતાની સાથે તેને તાણી જાય છે। રૌદ્ર રૂપે વહી રહેલી નદીઓમાં કેટલાય પુલ તણાઈ ગયા, કેટલાય રસ્તાઓ ધોવાઈ ગયા, રાજ્યના અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે। તો હિમાચલ પ્રદેશમાં આફતનો અનરાધાર વરસાદ લોકો માટે મુસીબત લઈને આવ્યો છે। લોકોની મુસીબત એટલી હદે વધી ગઈ છે કે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે, કારણ કે ઘરોમાં પાણી છે, બહાર પણ પાણી છે, જવું તો જવું ક્યાં। પાણીનો ધસમસતો પ્રવાહ એટલો છે કે તેની સામે ન તો તેઓ ખાવા પીવા માટે કોઈ વસ્તુ લેવા બહાર જઈ શકે છે, ન તો ગાડી લઈને કોઈ વિસ્તારમાં સ્થળાંતરિત થઈ શકે છે। ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હિમાચલ પ્રદેશના ચંબા અને તેના આસપાસની, જ્યાં વ્યાસ નદી વહે છે કે જ્યાં રાવી નદી વહે છે, આ વિસ્તારોની આસપાસ જે કેટલા પણ રહેણાંક વિસ્તારો આવેલા છે તે લોકો હાલ ભયમાં છે। હવે આપણે બતાવીએ ઉત્તરાખંડથી જે તસવીર આવી રહી છે, આ જુઓ। ઉત્તરાખંડમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો અને સુપિન નદી અહીંયા તોફાની બની છે। આ પાણી સુપિન નદીનું છે। પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તા પરથી અહીંયા વહી રહ્યો છે અને વાહન વ્યવહારને પણ તેની વ્યાપક અસર થઈ છે। પાણીના પ્રવાહમાં માલવાહક વાહન પણ ફસાઈ ગયું। આ તસવીરો જુઓ, એક વાહન ત્યાં ફસાયેલું છે અને તેને દોરડા વડે બહાર ખેંચવાની કોશિશ થઈ રહી છે। સ્થાનિક લોકો પણ તેની મદદે આવી રહ્યા છે, એક ટ્રેક્ટરની મદદથી તેને બહાર કાઢવામાં આવી રહ્યું છે। ભારે જહેમત બાદ આ વાહનને બહાર કાઢવામાં સફળતા મળી। એક તરફ પર્વત ઉપર ભૂસ્ખલન અને બીજી તરફ નદીમાં વહેતા ધસમસતા પાણીને કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। અને હવે વાત વરદાનરૂપી વરસાદની।
ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાંથી પાણીની આવક જે રીતે વધી રહી છે, ડેમની સપાટી પણ તેના કારણે વધી રહી છે। નર્મદા ડેમની જળ સપાટી 123.40 મીટરે પહોંચી ગઈ છે। ઉપરવાસમાંથી 10,839 ક્યુસેક પાણીની આવક છે। ડેમનું રૂ લેવલ મેન્ટેન કરવા માટે 10,626 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। નર્મદા ડેમના વીજ ઉત્પાદનના CHPHના એક પાવર હાઉસના યુનિટ ચાલુ કરી દેવાયા છે। નર્મદા જિલ્લા સહિત ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। સાતપુડા અને વિંધ્યાચલ પર્વતો વચ્ચે બનેલા નર્મદા ડેમ પર વરસાદને કારણે આહલાદક નજારો જોવા મળી રહ્યો છે। હાલ ડેમમાં 1,833.97 મિલિયન ક્યુબિક મીટર લાઈવ પાણીનો સ્ટોરેજ જથ્થો છે। साबरकांठा अने अरवली जिल्लामां सार्वत्रिक मेघमहेर थई रही छे। मेघराजानी अविरत कृपाथी जळाशयोमां नवा नीर आव्या छे। 13 जळाशयोमां पाणीनी सपाटीमां सतत वधारो थई रह्यो छे, जेमां धरोई डेममां 4070 क्यूसेक जेटली पाणीनी आवक छे। वात्रक जळाशयमां 3,850 क्यूसेक पाणीनी आवक छे। माजुम डेममां 1,250 क्यूसेकनी आवक छे अने हातमथीमां 500 क्यूसेक पाणीनी आवक छे। हरणाव जळाशयमां पण 350 क्यूसेक पाणीनी आवक छे। મેશવો ડેમમાં 110 ક્યુસેક તો વૈદી ડેમમાં 100 ક્યુસેક પાણીની આવક છે। ગુહાઈ ડેમમાં 200 ક્યુસેક અને ખેડવા ડેમમાં 170 ક્યુસેક પાણીની આવક છે। લાખ ડેમમાં 50 ક્યુસેકની આવક સામે 50 ક્યુસેકની જાવક છે। જવાનપુરા ડેમમાં 1772 ક્યુસેક આવક સામે 1772 ક્યુસેકની જાવક પણ છે। ગોરઠિયા ડેમમાં 2500 ક્યુસેક પાણીની આવક છે તો તેની સામે 2500 ક્યુસેક પાણીની જાવક છે। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના લોકો માટે પીવાના પાણીને લઈને હાશકારો જોવા મળી રહ્યો છે, કારણ કે ડેમમાં નવા નીર આવ્યા છે, પાણીની આવક પણ વધી રહી છે, જેથી હવે પીવાના પાણીની સમસ્યા તો નહીં જ રહે, સાથે સાથે સિંચાઈની વ્યવસ્થા પણ થઈ ગઈ છે। તો જળાશયો છલોછલ થયા છે। ગુહાઈ ડેમમાં 200 ક્યુસેક પાણીની આવક છે અને પિયત માટે અને સિંચાઈ માટે પાણી હવે મળી રહેશે। ખેડવા ડેમમાં 170 ક્યુસેક પાણીની આવક છે। લાંક ડેમમાં 50 ક્યુસેકની પાણીની આવક છે। મેઘરાજાની અવિરત કૃપાથી બંને જિલ્લાના લોકોને ફાયદો થશે। જવાનપુરા ડેમમાં પણ 1772 ક્યુસેક પાણીની આવક છે। ગોરઠિયા ડેમમાં 2500 ક્યુસેક પાણીની આવક છે। ભારે વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ પણ બન્યો છે। સાર્વત્રિક વરસાદથી નદીઓમાં પણ પાણીની આવક થઈ રહી છે। સાબરકાંઠામાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચ્યું નદીનું પાણી। આ વર્ષે પહેલી વખત નદી બે કાંઠે વહેતી થઈ છે। નદી બે કાંઠે થતા ખેડૂતોમાં પણ ભારે ખુશી છે। ભારે વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે। બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમમાં ભરપૂર પાણીની આવક છે। દાંતીવાડા ડેમમાં પાણીનું લેવલ 594 ફૂટે પહોંચ્યું છે। દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે। નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરાયા છે। બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં સારી પાણીની આવક છે। ડેમમાં પાણીની આવક થવાથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે। પાટણના કાંઠાના 56 ગામોને એલર્ટ કરાયા છે। સરસ્વતી તાલુકાના 2, રાધનપુરના 26 ગામમાં એલર્ટ અપાયું છે। સાંથલપુરના 19 અને સમી તાલુકાના 19 ગામોને એલર્ટ કરાયા છે। તો વાત મહેસાણાની કરીએ, મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે। ધરોઈ ડેમની કુલ જળ સપાટી 622 ફૂટ છે। હાલ ધરોઈની સપાટી 612.87 ફૂટે પહોંચી છે। ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 68.02% છે। ડેમમાં વરસાદી પાણીની આવક 4,027 ક્યુસેક છે। હવે દાહોદથી તસવીર આવી રહી છે, તે આપણે બતાવીએ। દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। ગરબાડામાં રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે ગરબાડામાં પાણી ભરાઈ ગયા।
गरबाड़ा मंडी फड़िया में रस्ता और रहनाक विस्तार में पा भरावा वाहन चालकों ने खूब हालाकी पड़ी तेनाथ स्थानिक लोगों खूबज मुश्किल वेठवी पड़ी। पा भरावा कारण वाहनों बंद पड़ा। बीजी तरफ धोधमार वरसाद खेडूत में खुशी की लहर है। 24 कलाक में गरबाड़ा में 2 इंच वरसाद नोधाय। तो गुजरात में मेघराजा धमाकेदार बेटिंग कर रहा है। वरसाद कारण नदी नाड़ा में पानी की आवक वधी रही है। दाहोद में गरबाड़ा वड़वा गामना मुख्य मार्गो पर पानी दसमस्तो प्रवाह वहत थता रस्त धोवाई गयो। गामनो मुख्य मार्ग धोवाता लोकोने भारे हालाकी सामनो करवो पड़ी रह्यो छे। तो मेघराजा की धमाकेदार बेटिंग दाहोद अलग अलग विस्तारों की आ तस्वीर आ रही है। वड़वा गामना मुख्य मार्ग में वरसादी पाणी वहेता थया छे। पाणीना प्रवाहमां गामनो जे मुख्य रस्तो छे ए पण धोवाई गयो छे। राज्यना वधु जिल्लाओना समाचारो पर नजर करीशुं। हाल रोकाईशुं एक ब्रेक माटे। सुहाना मसाले बनाए पनीर मजेदार। सुहाना मसाले बनाए पनीर मजेदार। फिक्स डिपोजिट गोरठिया डेम में पण सारा वरसाद थी पानी नी आवक वधी छे। भूजनु ऐतिहासिक हमीरसर तड़ाव ओवरफ्लो, भारे वरसाद थी तड़ाव छलकाता सुंदर आकाशी दृश्य जोवा मळ्या। तड़ाव ओवरफ्लो थतानी साथे ज भूजवासियों में जोवा मळी अपार खुशी। भूज शहर ने शान गणात हमीरसर तड़ाव थयु ओवरफ्लो। नगरपति घनश्याम ठक्कर द्वारा तड़ाव में आवेला नवा नीरना वधामणा कराया। वाजते गाजते तड़ावना पाणीना वधामणा कराता मोटी संख्या में लोग जोड़ाया। भूजनी शालाओं में एक दिवस की रजा कराई जाहेर। अरवलीना बायड में धोधमार वरसाद थी जड़बंबाकार। वारेणा और बोरमठ वच्चे कोजवे पाणी में गरकाव। मार्ग पाणी में गरकाव थता 5 गाम संपर्क विहोणा बन्या। कोजवे नजीक न जवा वहीवटी तंत्र की अपील। અરવલ્લીના બાયડના ડિમાઈ ગામમાં ફરી વળ્યા વરસાદી પાણી। ખાડિયા વિસ્તારમાં શ્રમિકોના ઘરોમાં પાણી ફરી વળ્યા। રહીશોની તમામ ઘરવખરી પાણીમાં ગરકાવ। લાંક ડેમમાંથી પાણી છોડાતા આ વિસ્તાર બેટમાં ફેરવાયો। અરવલ્લીના ભિલોડામાં મેઘરાજા મહેરબાન થતા સુનસર ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો। સુનસરમાં ધરતીમાતાના મંદિર પાસે વહેતો ધોધ જીવન થતા સહેલાણીઓની સંખ્યામાં વધારો। ધોધ 16 કળાએ ખીલી ઉઠતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદથી જળબંબાકાર। મોડાસામાં 2.5 ઇંચ વરસાદથી માર્ગો પાણી પાણી થયા। ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। મોડાસાના મેઘરાજ તરફના માર્ગ પર જોવા મળ્યા વરસાદી પાણી। લવાસા ફ્લેટ વિસ્તારમાં ઘૂંટણસમા પાણીથી જનજીવન પ્રભાવિત થયું। અવિરત વરસાદના કારણે જાહેર પરિવહન સેવા પણ ખોરવાઈ। અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદથી સ્થિતિ વિકટ બની। નગરપાલિકા તરફ જવાના માર્ગ પર પણ પાણી ભરાયા। નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ। મોડાસામાં મુશળધાર વરસાદે સર્જી હાલાકી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ઘરોમાં ઘૂસ્યા પાણી। બસ સ્ટેન્ડમાં તૂટેલા રસ્તા ઉપર ખાડામાં ભરાયા પાણી। વાહન ચાલકોને અવર જવરમાં મુશ્કેલી। અરવલ્લીના ધનસુરા પંથકમાં અનરાધાર વરસાદ। ધનસુરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા પાણી। ભારે વરસાદથી નદી નાળાઓના જળસ્તર વધ્યા। સતત વરસાદથી તળાવ ઓવરફ્લો થવાની શક્યતા। ધનસુરાના લાલુકંપામાં ધોધમાર વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ થવાની ભીતિ। મેઘમહેર ખેડૂતો માટે સાબિત થઈ શકે છે કહેર। અરવલ્લીના ધનસુરામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો। બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા। ધનસુરાના મુખ્ય બજારમાં ભરાયા પાણી। બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા। સ્વામિનારાયણ મંદિર તરફ જવાના રસ્તે પાણી ભરાયા। અરવલ્લી જિલ્લાના બાયડની બાત્રક નદી 2 કાંઠે ભારે વરસાદના કારણે રમોસ અને અલાના વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ। ઉદેપુર અલુણા સહિત 5 ગામ સંપર્ક વિહોણા। તંત્ર દ્વારા કોઝવે નજીક ન જવા સૂચના અપાઈ। અરવલ્લીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। બાયડના દેસાઈપુરા કંપામાં ભારે વરસાદથી ચાર તરફ જળબંબાકારની સ્થિતિ। દેસાઈપુરામાં ઘરોમાં પાણી ઘૂસ્યા તો પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો।
અરવલ્લીના બાયડ, દેરોલી, ઉદેપુર, અલુના સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. બાયડ પંથકના ખેતરોમાં ભરાયા પાણી. ખેડૂતોના મગફળી, સોયાબીન જેવા પાકને ભારે નુકસાનની શક્યતા. બાયડ તાલુકાના રાયણ મુવાડા ગામે પશુઓનું રેસ્ક્યુ કરાયું. ઉપરવાસમાં વધારે વરસાદથી વાંઘામાં પાણી આવતા પશુઓ પાણીમાં ફસાયા. ગ્રામજનો દ્વારા 10 જેટલા પશુઓને બચાવી લેવાયા. રાયણના મુવાડા ફરતે વાંઘાનું પાણી ફરી વળ્યું. અરવલ્લીના બાયડમાં લાંગ ડેમના દરવાજા ખોલાયા. બે ગેટ ખોલી 900 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું. બાયડ અને કપડવંજના 11 ગામોને એલર્ટ કરાયા. અરવલ્લીમાં ભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવક. મોડાસાના માજુમ ડેમમાં 1750 ક્યુસેકની આવક થતા ડેમની સપાટી 151.44 મીટર પહોંચી. ડેમમાં પાણીની આવકથી ખેડૂતોમાં ખુશી. અરવલ્લીમાં મેઘરાજાની અનરાધાર બેટિંગ. સતત પાંચમા દિવસે જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. મોડાસા અને શામળાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. શામળાજીના વેણપુર, રંગપુર સહિતના પંથકમાં ભારે વરસાદ ખાબક્યો. બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત સુરતની. સુરતમાં સોનાની દાણચોરી કેસમાં મોટો ખુલાસો થયો છે. એરપોર્ટ ઇમિગ્રેશન અધિકારીની સંડોવણી બહાર આવી. એરપોર્ટ પરથી 48 કિલો સોનાની દાણચોરી પકડાઈ. ઇમિગ્રેશન અધિકારી, શહેર પોલીસનો સબ ઇન્સ્પેક્ટર, સુરત પોલીસના પીએસઆઈ પરાગ દવેની સંડોવણી ખુલી છે. પીએસઆઈ પરાગ દવેની ડીઆરઆઈએ ધરપકડ કરી લીધી છે. દાણચોરીનું મોટું કમિશન મળતું હોવાનો ખુલાસો થયો છે. પરાગ ટોળકી પાસેથી સિક્યુરિટી ચેક પહેલા સોનું લઈ લેતો. પીએસઆઈ સોનું લઈને ટોયલેટમાં છુપાવી દેતો હતો. બાદમાં એરપોર્ટથી સોનું બહાર લાવી ટોળકીને આપી દેતો. પરાગ દવે 2018માં પરીક્ષા આપી હેડ કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ બન્યો હતો. પરાગ દવે અગાઉ સુરતના કોસંબામાં દારૂની રેડ મામલે સસ્પેન્ડ થયો હતો. તો સુરત એરપોર્ટથી ફરી 30 લાખનું સોનું પકડાયું છે. શારજાથી સોનું લઈને આવ્યો હતો પ્રવાસી અફસર અહેમદ નામના યુવકની પૂછપરછ ચાલી રહી છે. શહેર શરીરમાં છુપાવીને આ સોનું લાવ્યો હતો. 604 ગ્રામની બે કેપ્સ્યુલ બનાવીને લાવી રહ્યો હતો. શારજાથી સોનું લઈને આવી રહ્યો હતો આ પ્રવાસી. 30 લાખનું આ સોનું પકડાયું છે. અફસર અહેમદ નામના યુવકની પૂછપરછ કરવામાં આવી. શરીરમાં સોનું છુપાવીને લાવ્યો હતો. 604 ગ્રામની બે કેપ્સ્યુલ બનાવીને લાવ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માતોના બનાવો બનતા અટકાવવા માટે પોલીસ દ્વારા અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા વાહન ચાલકો પાસે ટ્રાફિક નિયમન તો કરાવવામાં આવી જ રહ્યું છે, સાથે અકસ્માતોના બનાવો ઘટે એના માટે શું કરવું જોઈએ એ અંગે પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. હાઇવે પર કેટલાક લોકોએ શોર્ટકટ અપનાવવા માટે ડિવાઇડર તોડી નાખ્યા હોવાનું પણ સામે આવ્યું અને આ તૂટેલા ડિવાઇડરમાંથી વાહન ચાલકો શોર્ટકટ અપનાવતા હોવાનું પણ સામે આવતા પોલીસે ડિવાઇડર તોડનાર લોકો સામે સખત કાર્યવાહી કરી અને અત્યાર સુધીમાં 4 જેટલી એફઆઈઆર નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલે જે આપણે SH એટલે કે સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે ઉપર સુરક્ષા માટેથી ડિવાઈડર બનાવવામાં આવે છે, જે ડિવાઈડર માણસો પોતાના શોર્ટકટ માટે થઈ અને તોડી નાખતા હોય છે. જે હાલે આપણે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં હાલે જે આપણે ડિવાઈડર ઉપર છે ત્યાં જ ડિવાઈડર તોડતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં રણમાં મીઠું ન પકાવવા માટેનું ફરમાન આવ્યા પછી અગરિયાઓ ઉગ્ર રજૂઆત સાથે મેદાને આવ્યા. સર્વે અને સેટલમેન્ટમાં નામ ન હોય તેવા અગરિયાઓને રણમાં પ્રવેશ પ્રતિબંધિત કરાતા રોષ ભભૂકી ઉઠ્યો, જેને લઈને ધારાસભ્ય પીકે પરમાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ત્યાં જેસીબીથી અને ટ્રકના માધ્યમથી એ મીઠું બહાર લાવવાનું હોય છે, તો એની અંદર પણ એ સિઝન પૂરતી એમાં છૂટછાટ મળે, ઘોડખરનું પણ રક્ષણ થાય અને અમારા અગરિયાના હક હિત પણ જળવાઈ રહે એ માટે અમે કલેક્ટર સાહેબને દર વર્ષે કંઈક ને કંઈક નવા પેંતરા તરીકે અગરિયાને બહાર કાઢવાના નવા પેંતરા હોય એવું લાગી રહ્યું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અમને કોઈને કોઈ રીતે દબાવતા હોય અને અમારા હક અને અધિકાર માટે કોઈ તરાપ મારતા હોય એવું લાગી રહ્યું છે. અમે સરકારને રજૂઆત કરી કે અમારું નિવાકરણ નહીં આવે તો આગામી સમયમાં અમે ગાંધીનગર આગેકૂચ કરી વિરોધ કરશું.
તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.